પ્રજાના પડઘમ શાંત થાય તે પહેલા જ સુરતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. રાત્રિ રોકાણના બીજા દિવસે આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધન કર્યું, જેમાં અરવિંદ કેજરીવાલે સતત બીજા દિવસે લેખિતમાં ભવિષ્યવાણી કરતા કહ્યું કે સુરતની 8 જેટલી બેઠકો પર આપ જીતે છે. કથિરિયા અને ગોપાલી ટાળિયા સહિત ઈસુદાન ગઢવી પણ જંગી બહુમતીથી જીતશે જ તેવું લેખિતમાં મીડિયા સામે રજૂ કર્યું. મહત્વપૂર્ણ છે કે ગતરોજ કેજરીવાલે આપની સરકાર બનતી હોવાની લેખિતમાં ભવિષ્યવાણી કરી હતી. પ્રચારમાં હીરા બજારમાં ઉતરેલા કેજરીવાલે એક હીરાના કારખાનાની મુલાકાત લીધી, જે દરમિયાન હીરાની ઘંટી પર બેસીને કારીગર પાસેથી હીરા ઘસવાનું શીખતા હોય એ રીતે હીરા ઘસવા બેસી ગયા હતા. હીરા ઘસતા કેજરીવાલે ડાબા હાથમાં અંગૂર પકડીને હીરા ઘસવાનો પ્રયત્ન કર્યો હતો, સાથે જ હીરા તપાસવાનો પણ પ્રયત્ન કર્યો. અરવિંદ કેજરીવાલે ફરી એક વખત પોતાના પક્ષના મોટા ચહેરાઓ જંગી બહુમતીથી જીતી રહ્યા હોવાનો આત્મવિશ્વાસ દાખવ્યો. પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર ઉભા રહેલા ગોપાલી ટાળિયા અને અલ્પેશ કથિરિયા વરાછા બેઠક ઉપર અને મનોજ સોરઠિયા સહિત 8 જેટલા નેતાઓ સુરતથી જીતશે. કેજરીવાલે કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને પણ ટક્કર કરી હતી. ગઈકાલે જંગી જનસભાને સંબોધનથી વખતે નરેન્દ્ર મોદીએ હાજર લોકોને કહ્યું કે દરેક ઘરે નરેન્દ્ર મોદીના પ્રણામ છે એવી વાત કરજો અને મતદાન કરાવજો. એ જ રીતે કેજરીવાલે પણ કહ્યું કે અમારા તમામ સર્વેમાં મહિલાઓ અને યુવાનો અમને વોટ આપશે. અમે મહિલાઓ અને યુવાનોને વિનંતી કરીએ છીએ કે તેઓ ઘરના તમામ વ્યક્તિઓને બેસાડીને સમજાવે અને આમ આદમી પાર્ટીને વોટ આપે તેવો પ્રયાસ કરે. સર્વેમાં મહિલા અને યુવા વર્ગ આમ આદમી પાર્ટીની સાથે હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરત મિની બજાર ચોકસી બજાર ખાતે હીરા વેપારીઓ સાથે સંવાદનો કાર્યક્રમ કર્યો, જેમાં હીરા વેપારી અને કારીગરોને અગવડ પડતા વર્ષો જૂના પ્રશ્નોનું કેજરીવાલે ચૂટકીમાં નિરાકરણ લાવી દીધું. હીરા વેપારીઓએ કરેલી 8-10 માંગ કેજરીવાલે સ્ટેજ ઉપરથી સ્વીકારી લઈ તમામ હીરા વેપારીઓને ખુશ કરી દીધા. જોકે લોકો સ્વયંભૂ કેજરીવાલને સાંભળવા ઉમટી પડતા જગ્યા ટૂંકી પડી હતી. પ્રચારમાં હીરા બજારમાં ઉતરેલા કેજરીવાલે એક હીરાના કારખાનાની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં પ્રથમ ચરણના ઇલેક્શનના પ્રચારના માત્ર હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે તમામ જુદી જુદી રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા અને રીઝવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સુરત આવીને એક વિશેષ હીરા વેપારીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વેપારીઓ પાસે મૂંઝવતા પ્રશ્નોની યાદી લેવામાં આવી હતી. આ પ્રશ્નો લેખિતમાં લેવામાં આવ્યા અને તે અંગે સરકાર જો આમ આદમી પાર્ટી બને તો કઈ રીતનું નિરાકરણ કરી શકાય તેની જાહેરાત કરી, જેમાં હીરા વેપારીની વ્યવસાય વેરાથી લઈ પાર્કિંગ અને વીમા સહિતની જુદી જુદી 7-8 માંગ કેજરીવાલે સ્વીકારી લઈ નવી ગેરંટી હીરા વેપારીઓને આપી દીધી હતી. ડાયમંડના વેપાર સાથે જોડાયેલ વેપારીઓ છેલ્લા અનેક વર્ષોથી અનેક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. ખાસ કરીને હીરા વેપારીઓ અને કારખાનેદારોના કારીગરો પર લાગુ કરવામાં આવેલો વ્યવસાય વેરો દૂર કરવા છેલ્લા અનેક વખતથી સરકારને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. કારખાનાના કારીગરો અને કર્મચારીઓના અભિમાની પોલિસી યોજના, ઉઠમણા પર કડક કાયદાની માંગ, હીરા બજારમાં પાર્કિંગની માંગ, વીજળીની માંગ જેવી અનેક સમસ્યાઓને સરળ કરવા ભાજપ સરકાર સામે વેપારીઓ દ્વારા અને રત્નકલાકારોના યુનિયન દ્વારા અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. રજૂઆતોનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી ત્યારે આ તમામ સમસ્યાઓ હીરા વેપારી અને રત્નકલાકારોએ કેજરીવાલને સંવાદ કાર્યક્રમમાં લેખિતમાં આપી હતી. સરકાર ભલે આમ આદમીની બને કે ન બને, પરંતુ માનો કે સરકાર બની જ ગઈ હોય તેમ કેજરીવાલે ચૂંટકીમાં તમામ માંગો સ્વીકારી લીધી હતી અને સ્ટેજ પરથી જ આ માંગ સ્વીકારી લે તેનું નિરાકરણ આવી ગયું સમજો તેવું આશ્વાસન આપી દેતા વેપારીઓ અને રત્નકલાકારો ખુશ થઈ ગયા હતા. कम समय के ऊपर आज पूरे गुजरात में परिवर्तन 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 हो रहा है. जहां जाता हूं परिवर्तन. लोग मुझे कहते हैं आप हमारे भाई हैं, मुझे बहुत अच्छा लगता है. लोग कहते हैं आप हमारे बेटे के समान हैं, आप हमारे परिवार का हिस्सा हैं. आज मैं गुजरात के हर परिवार का हिस्सा बन गया हूं, हर परिवार का मेंबर बन गया हूं. तो मैं भी आपको यकीन दिलाता हूं, सरकार बनने के बाद आपके परिवार का हिस्सा बनके आपके परिवार की जिम्मेदारी मैं संभालूंगा. आपको महंगाई से मुक्ति दिलाएंगे. 1 मार्च के बाद आपके घर की बिजली फ्री हो जाएगी, आपके घर का बिजली का बिल जीरो आएगा,
बिजली का बिल जीरो आएगा 1 मार्च के बाद से। दिल्ली में 24 घंटे बिजली आती है, बिजली का बिल जीरो आता है। फोन करके पूछ लेना दिल्ली में किसी से। पंजाब में हमारी सरकार बन गई, पंजाब में भी 24 घंटे बिजली आती है, बिजली का बिल जीरो आता है। गुजरात में हमारी सरकार बनेगी, 1 मार्च के बाद से 24 घंटे बिजली देंगे और बिजली का बिल जीरो आएगा।